અને હવે સમાચારો ઉપર વિસ્તારથી કરીશું નજર। તો દિવાળી પહેલા સિંગતેલના ભાવમાં ભડકો બોલાયો છે। સિંગતેલના ભાવમાં 90 રૂપિયા 20 નો વધારો ચીકાયો છે। સિંગતેલના ડબ્બાનો ભાવ રૂપિયા 2690 થી 2740 સુધી પહોંચ્યો છે। તો દિવાળીના તહેવાર પહેલા ફરી એક વખત સિંગતેલના ભાવમાં ભડકો બોલાયો છે। આજે સિંગતેલના ભાવમાં 90 રૂપિયા 20 નો વધારો થયો છે। સિંગતેલના 15 કિલો બ્રાન્ડેડ ડબ્બાનો ભાવ 2690 થી 2740 ના ભાવે વેચાયો હતો। 2740 સુધી સિંગતેલના ડબ્બા આજ રોજ વેચાયા। દિવાળી પહેલા સિંગતેલના ભાવમાં ભડકો બોલાયો। લખતરમાં છેલ્લા ઘણા સમયથી માનવ ગરિમા યોજના કીટનું વિતરણ લાભાર્થીઓને ન કરવામાં આવ્યું હોવાથી લોકોમાં રોષ હતો। તો કીટો પણ શાળાના એક રૂમમાં ધૂળ ખાઈ રહી હતી ત્યારે આ અંગેના અહેવાલ સંદેશ ન્યૂઝમાં પ્રસારિત થતાં જ તંત્ર સફાળું જાગ્યું હતું। તેથી આ અંગે લાભાર્થીઓને 25 કીટોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। તંત્ર દ્વારા એકાએક મોડી સાંજે 64 જેટલી કીટ વિતરણ થતાં અનેક તર્ક વિતર્કો સર્જાયા છે। અનુજાતિ કલ્યાણના નિયામકના જણાવ્યા અનુસાર આ કેટલો જ જથ્થો છે જે 15-10-2023ના રોજ આવ્યો હતો અને ગરીબ કલ્યાણ મેળામાં કીટ વિતરણ કરવાની સૂચના હતી, પરંતુ સંદેશ ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત થતાં જ કલેક્ટરના આદેશથી તાત્કાલિક ધોરણે કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। બરવાળા નગરપાલિકાના વેરા વધારાનો નિર્ણય વેપારીઓના વિરોધ બાદ અંતે મોકૂફ રખાયો। સામાન્ય સભામાં વેરા વધારાનો નિર્ણય પાછો ખેંચવા ઠરાવ કરવામાં આવ્યો છે। સાથે જ આકારણીની સમસ્યાનો પણ નિકાલ થાય તે અંગે ઠરાવ કરાયો છે। આ માહિતી નગરપાલિકાના પ્રમુખ જગદીશ ચાવડાએ આપી હતી। વેપારીઓ અને નાગરિક સમિતિ દ્વારા ગતરોજ મળેલ બેઠકમાં બુધવારથી બરવાળા બંધની ચીમકી ઉચ્ચારી હતી। સરકારના નિયમો મુજબ ગટર વેરા રૂપિયા 300 વધારો જ લાગુ કરાશે। વેરા વધારવાનો જે વિરોધ થયો એ બાબતમાં બરવાળા નગરપાલિકા લોકોની લોક લાગણી અને વેપારીઓની માંગણીને માન આપી બરવાળા નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ વેરો વધારો પાછો ખેંચી લેવામાં આવેલ છે અને આ અંગે દરખાસ્ત તૈયાર કરી સરકારશ્રીમાં મોકલવામાં આવેલ છે। ગુજરાતભરના આંગણવાડી વર્કરો અને હેલ્પરો દ્વારા પોતાના પડતર પ્રશ્નોને લઈ આવેદનપત્ર સહિતના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, ત્યારે પાલીતાણાના 100થી વધારે આંગણવાડી વર્કરો અને હેલ્પરો દ્વારા આજરોજ પાલીતાણા ICDS કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરાઈ હતી। આંગણવાડીના વર્કરો અને હેલ્પરોને કાયમી કરવામાં આવે, વધુ પડતી કામગીરી દૂર કરવામાં આવે તેમજ સરકારી કામોમાં ઉપસ્થિત રહેવામાં પડતી હાલાકી દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। છેલ્લા 4 દિવસથી હડતાળ પર ઉતરી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કર્યું છે અને જ્યાં સુધી તેઓની માંગ ન સ્વીકારાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી। અમારી સરકાર આગળ કેટલી માંગણીઓ વર્ષથી ચાલી આવી છે, સરકાર સત્તાય એ માંગણીઓને નજરઅંદાજ કરે છે। અમને સ્કૂલના બાળકો સાથે વેકેશન નથી આપતા, પછી 6-6 મહિનાથી સરકારને અમને અગાઉ બિલ આપવા જોઈએ અને પછી અમારા બાળકોને ગરમ નાસ્તો આપવો જોઈએ, એ સ્વખર્ચે અમે 7 મહિનાથી અમારા ઘરના પૈસા ચૂકવી અને બાળકોને ગરમ નાસ્તો આપીએ છીએ। અમને કાયમી કરે અને પગાર વધારવાનું ધોરણ આપે બરાબર, અમને 5000 અમારા 5.5 હજાર પગાર છે, શિક્ષકોનો બધાનો વધ્યો છે તો અમારો પગાર કેમ વધતો નથી બરાબર। અને બીજો મુદ્દો એ છે કે કાંઈ અમારે જે સરકારી રજાઓ બધાને મળે છે તો અમને કેમ નથી ફાળવતા। જેતપુર શહેરમાં ચોમાસા બાદ રોડની બિસ્માર સ્થિતિ થવી એ કોઈ નવાઈની વાત નથી। ચોમાસામાં વરસાદ બાદ રોડ તૂટી જવાથી ધૂળની ડમરી અને રોડના તૂટેલા પથ્થરો ઉડવાથી વેપારીઓ ત્રસ્ત થયા છે, પરંતુ એટલી હદે રોડની અવદશા થતા ધૂળને કારણે સ્થાનિક વેપારીઓ રોષે ભરાયા છે। આજે વેપારીઓએ માનવ સાંકળ બની રોડ બ્લોક કર્યો હતો અને સૂત્રોચ્ચાર સાથે રોડ બનાવવાની માંગ કરી હતી। તો કેટલાક વાહન ચાલકોએ વેપારીઓની માંગ યોગ્ય ઠેરવી સાથ આપ્યો હતો। મહત્વનું છે કે નવાગઢ વિસ્તારમાં દર વર્ષે ચોમાસાની શરૂઆત થતાની સાથે જ રોડ તૂટવાના બનાવો હવે સામાન્ય થઈ ગયા છે। સાહેબ અહીંયા છે ને રોડ એટલો બધો ખરાબ છે કે ધૂળની ડમરીઓનું એટલું બધું પાણી અને રોડ ઊંચા આવી ગયા, થીગડા મારી મારીને આ લોકો ઊંચા કરી નાખ્યા, બધાની દુકાનોમાં પાણી ભરાઈ જાય, બહુ હોય છે, વચ્ચે બહુ તકલીફ પડે ચોમાસામાં,
ચાણસ્મા તાલુકાના રણાસણ ગામના મહિલા સરપંચના પતિ કાંજીભાઈ પરમાર જેમની ઉંમર 58 વર્ષની હતી તેમનું મોત નિપજ્યું છે। કાંજીભાઈ સિદ્ધપુર ખાતે તેમની દીકરીના ત્યાં બેસવા માટે ગયા હતા। આકસ્મિક અવસાનથી રણાસણ ગામમાં સર્જાયો છે શોકનો માહોલ। ભરત અમારી સાથે જોડાઈ ગયા છે। ભરત, તેમને કોઈ હાર્ટને લગતી પહેલા કોઈ તકલીફ હતી ખરી અને આકસ્મિક મૃત્યુથી હાલમાં પોસ્ટમોર્ટમમાં શું બહાર આવ્યું છે? ચોક્કસથી પ્રીતિ, પાટણ શહેર સહિત જિલ્લાની અંદર જે રીતે હાર્ટએટેકનો સિલસિલો આજે પણ યથાવત છે, ચાણસ્મા તાલુકાનો રણાસર ગામના જે મહિલા સરપંચના પતિ છે કાંજીભાઈ પરમાર, જેઓની ઉંમર 58 વર્ષ, ગઈકાલે પોતાની દીકરીને ત્યાં બેસણાની અંદર ગયા હતા અને બેસણાની અંદર જતા એકાએક તેઓને છાતીના ભાગમાં દુખાવો ઉપડતા તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા, પરંતુ ત્યાં પહોંચતા પહોંચતા જ તેઓનું મોત નિપજ્યું હતું। કહી શકાય કે જે રીતે અવારનવાર હાર્ટએટેકના કિસ્સાઓ સામે આવી રહ્યા છે તેને લઈને લોકો પણ એક ચિંતાનું અનુભવ કરી રહ્યું છે, કારણ કે 58 વર્ષીય કાંજીભાઈના મોતને લઈને અત્યારે સમગ્ર ગામની અંદર એક શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। બિલકુલ, આભાર તમામ વિગતો માટે। સમાચારમાં આગળ વાત કરીએ તો આમ આદમી પાર્ટી વિશે આ સમાચાર છે, કારણ કે સુરતમાં આમ આદમી પાર્ટીની જમીન સતત સરખી રહી છે। જી હા, પહેલા તો તેમની જમીન ખૂબ જ મજબૂત થઈ હતી, પરંતુ હવે ધીરે ધીરે આમ આદમી પાર્ટીના કાર્યકરો છે તે પોતાનો પક્ષ છે તે છોડી રહ્યા છે। શું કારણ છે, શું ગતિવિધિ થઈ રહી છે સુરતમાં, તે અંગે ચિતાર આપશે અમારા સહયોગી મનીષ પરમાર। જી મનીષ, વાત કરીએ, જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પાર્ટીઓમાં ભૂકંપ આવી રહ્યા છે, ત્યારે સુરત જિલ્લામાં બે પાર્ટીઓમાં મોટો ભૂકંપ આવ્યો છે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાં મોટો ભૂકંપ આવ્યો છે। કારણ કે જે માંગરોળ ખાતે જે કાર્યક્રમ હતો તેમાં એપીએમસીની જે ચૂંટણી હતી તેમાં જે વિજય થયેલા જે લોકો હતો તેનો સન્માન સમારંભ રાખવામાં આવ્યો હતો। આ સન્માન સમારંભમાં જે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ હાજર રહ્યા હતા, સાથે મંત્રી મુકેશ પટેલ, કુંવરજી હરપટેલ અને ગણપતિ વસાવા રહ્યા હતા। સૌથી મોટી વાત કરીએ તો આ સન્માન સમારંભમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા, તેમાં વાત કરીએ તો 700 જેટલા જે કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તે કેસરીઓ ધારણ કર્યો હતો। એટલે કહેવાય કે જેમ જેમ વિધાન લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ આ જે બંને પક્ષોમાં ગાબડું પડી રહ્યું છે। બીજી બાજુ વાત કરીએ જે રીતના આ આદિવાસી બેટપટ્ટો છે અને હવે ગણતરીના મહિના બાકી છે ત્યારે આટલા મોટા જે કહેવાય કે કાર્યકર્તાઓ જોડાયા છે તેને લઈને ભૂકંપ આવ્યો, સાથે જ વાત કરીએ તો બે મોટા માથા પણ આ પક્ષના જોડાયા છે। રાજેન્દ્રસિંહ સોલંકી કરીને છે જે 2022ના આમ આદમી પાર્ટીના જે લોકસભાની વિધાનસભાની જે ચૂંટણીના જે ઉમેદવાર હતા, સાથે જ વાત કરીએ તો અન્ય એક જે કોંગ્રેસના નેતા છે તે પણ જે કહેવાય કે ભાજપમાં જોડાયા છે। એટલે કહેવાય કે આજે જે આ જે સન્માન સમારંભ કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું તે દરમિયાન જ આટલી મોટી સંખ્યામાં, એટલે કહેવાય કે 700 જેટલા કાર્યકર્તાઓએ જે કેસરીઓ ધારણ કર્યો છે તેને લાગ્યું છે કે હવે જે ચૂંટણીના જે ગણતરીના મહિના બાકી છે અને પક્ષ પલટવાના જે દિવસ આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે અને હવે લોકો પક્ષ પલટવા લાગી રહ્યા છે તેને લઈને જે આ બંને પાર્ટીઓમાં મોટો ભૂકંપ આવી શક્યો છે। જી તો રાજકોટની આજી વસાહત વિસ્તારમાં ખોડિયાર નગરમાં ઝેરી વાયુ ફેલાયો, બાજુમાં આવેલા કારખાનામાંથી ફેલાયો ઝેરી વાયુ। ગત રાત્રિની ઘટના, ઝેરી વાયુની અસર થતાં 10 જેટલા લોકોને ઉલટી થઈ, શ્વાસ લેવામાં તકલીફ થઈ, તમામને 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। રહેણાંક વિસ્તારમાં કારખાનું હોવાથી અનેક લોકોને ઝેરી વાયુથી સમસ્યા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ, કારખાના સામે મોટી સંખ્યામાં લોકોએ વિરોધ કર્યો, થોરાડા પોલીસને પણ રજૂઆત કરી। મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, લોકોને તકલીફ થઈ હતી ઝેરી વાયુના કારણે, ત્યારે હાલમાં કેવી છે તેમની હાલત અને આ સમસ્યા કેટલા સમયથી છે તેમને? બિલકુલ, આજી વસાહત વિસ્તારમાં ફેક્ટરીઓ જે છે આવેલી છે તેમના કારણે અવારનવાર આ પ્રશ્ન જે છે તે થતો હોય છે। ત્યારે ગઈકાલે રાત્રે પણ આજી વસાહત વિસ્તારના ખોડિયા નગરમાં ઝેરી વાયુ જે છે તે ફેલાયો હતો, બાજુમાં આવેલા કારખાનામાંથી આ ઝેરી વાયુ જે છે તે ફેલાયો હતો અને ઝેરી વાયુની અસર 10 જેટલા લોકોને થતા ઉલટી અને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાનું પણ સામે આવ્યું હતું અને તમામને ગઈકાલ રાત્રિના 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને રહેણાંક વિસ્તારમાં કારખાનું હોવાથી અનેક લોકોને ઝેરી વાયુથી સમસ્યા હોવાની સ્થાનિકોનો આક્ષેપ જે છે તે હતો। કારખાના સામે મોટી સંખ્યામાં લોકોએ વિરોધ પણ કર્યો હતો અને થોરાડા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે અવારનવાર આ પ્રકારનો પ્રશ્ન જે છે તે થતો હોય છે, કારણ કે રહેણાંક વિસ્તારની અંદર કારખાનું આવેલું છે તેમના કારણે આ પરિસ્થિતિ સર્જાય છે। બિલકુલ, આભાર તમામ વિગતો માટે મયુર।